ભરૂચ જિલ્લામાં રથયાત્રાઓને લઈ વડોદરા આઈજી રેન્જ એસપીએ ફ્લેગ માર્ચ સાથે રથયાત્રાનું રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ શહેરમાં 3 સ્થળોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફૂર્જા બંદરેથી 250 વર્ષથી નીકળતી ભગવાનની રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને 3 અલગ અલગ રથ તૈયાર કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવે છે અને નગરચર્યાએ નીકળે છે, જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે, જેને લઈને રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો ભરૂચના સીતર સર્કલ નજીકથી પણ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે. આ ભરૂચ શહેરમાં 3 સ્થળોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓ નીકળનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફ્લેગ માર્ચનું ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટના દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા હતા. સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે, જેના પગલે ભરૂચ શહેરમાં 3 સ્થળેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે તમામ પ્રયાસો પોલીસે કર્યા છે. સાથે રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે. સાથે પોલીસ કર્મચારીઓ બોડી 1 કેમેરા સાથે તૈનાત રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસ ખડે પગે ફરજ નિભાવનારી છે. વિવિધ પોલીસ મથકોમાંથી રથયાત્રામાં પોલીસ કર્મીઓને ફરજ નિભાવવા માટે પોઈન્ટો આપવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા પૂર્વે જ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સાથે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને વરસતા વરસાદમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે વરસતા વરસાદમાં પણ રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે અન્ય પોલીસ કર્મીઓએ વરસાદથી ભીના બચવા માટે વૃક્ષ નીચે પણ સહારો લેવો પડ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સમગ્ર નિરીક્ષણ કરતા અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ બંદોબસ્ત અંગે રેન્જ આઈજી સંદીપસિંહે માહિતી આપી હતી. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, એસપી શ્રી સાથે, તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે, એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા, તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે, આજે વાન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000થી ઉપર પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને SRPની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ.